जय सरदार, जय पाटीदार, जय मां उमा खडल, मारुति वीर जवान समिति एटले के एक सरस राम कथा नु आयोजन करवा वाली समिति। आज ये समिति एक राम कथा नु आयोजन करती हुए त्यारे दोस्तों अब जो रुपया भेगा थसे त्या अने मारा वीर शहीदों ने आ लोको अर्पण करशे, आ एक बहु खुशी नी लहर आवशे। आखा गुजरात मां सूरत एवं धगधगतुं एक नाम थसे के सूरत नी अंदर कर्ण जेवा दानवीरो छे। आ मारुति वीर जवान समिति जे पण एनी रचना करवा वाला होय, पछी नानू भाई होय, मथुर भाई सवाणी होय, कोई भी होय, आ लोको ने खाली कान खोलीने सांभळवा माटे टकोर करवामां आवे छे के मारा वीर शहीदों ना छाती ऊपर पग मिकीने जे कारसो घड़वा माटे नो या समिति कोई पण प्रयास करशे तो एना जाहेर मां कपड़ा फाटशे। कई ना कई राजकारण करवानो कारसो घड़ाई रह्यो छे आने अमुक टाइम माटे बाद बाकी मळे। મારા સોશિયલ મીડિયા દ્વારા ખાલી એટલું જ કહેવાનું છે કે રાજકારણ ને ધર્મ ના આચરણ થી દૂર રાખે, ના કરવા દો રાજકારણ ધર્મ ની અંદર। આની પહેલા પણ યોગી ચોક ની અંદર શ્રીમદ ભગવદ ગીતા નું આયોજન કરવામાં આવ્યું હતું અને આનંદીબેન પટેલ ને બોલાવીને અમને બંદી બનાવીને આ એક મોટો કારસો બનાવ્યો હતો। ખરેખર આવી જ રીતે મોદી ને લાવશે, યોગી ને લાવશે, અમિત શાહ આવશે, વિજય રૂપાણી આવશે, મિસ્ટર મથુરભાઈ સવાણી જે કાવા દાવાના ચેમ્પિયન છે, જે કાવા દાવાથી ધર્મની અંદર રાજકારણ ઘૂસણવા માટેનો કોઈ પણ પ્રયાસ કરશે તો એના પણ કપડા ફાટતા વાર નહીં લાગે। આ ટૂંક સમયની અંદર હમણાં જે કિશન હોસ્પિટલ કરી પાટીદાર સમાજની કરી અમને બધાને અમને મોકલવા પડ્યા, અમે હું ગુંડા છીએ, અમે હું આતંકવાદી છીએ, આવી જ રીતે ધર્મના નામે રાજકારણ કરવા માટે આ લોકો તત્પર છે। આ ચેમ્પિયન વિજય ટ્રોફી આજ આ લોકો લઈને બેઠા છે। અરે સાહેબ, તમારા સમાજના, તમારા અન્ય સમાજના પણ લોકોને સાથે લઈને રામકથા કરવામાં આવતી હોય તો અમને કોઈ વાંધો જ નથી, પણ વાંધો ત્યાં જ છે કે ધર્મના નામે રાજકારણ બિલકુલ નહીં ચલાવી દઈએ। તો ખરેખર આ બીજેપી નું આખું શાસન ઉભું કરીને આંદોલનને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે આ અમે નહીં ચલાવી લઈએ। અમને દેખાઈ રહ્યું છે કે આ સિસ્ટમ થી તમે આ વિસ્તાર ની અંદર આખું સિક્કા પાડવાનું એક કામ કરવામાં આવે છે, તમારે એન્ટ્રી પાડવી છે એક અલગ રીતથી, પણ એ અમે નહીં ચલાવીએ। શહીદોની શહાદત અમે આડે નહીં જવા દઈએ, તમે ફંડ ઉઘરાવો, તમે એ લોકોનું પરિવારનું સન્માન કરો, અમને કોઈ વાંધો જ નથી। અમને દુઃખ એક વાતનું જ છે ખાલી કે હે અમારા માવતર જેવા મિસ્ટર મથુરભાઈ સવાણી, તમે ખાસ કરીને યાદ રાખજો કે ધર્મના નામે કોઈ પણ રાજકારણ આવશે તો તમારા કપડા ફાટતા કોઈ વાર નહીં લાગે, અમારો પ્રોટોકોલ તોડતા વાર નહીં લાગે। જય હિન્દ, જય ભારત, શહીદો અમર રહો।